नमस्ते विद्यार्थी मित्रों, यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। धोरण बे विषय गणित गम्मत प्रकरण त्रण तमे केटलू ऊंचकी सको एना विषे आपणे जोईशुं। आ एनसीईआरटी ना कोर्स मुजब शीखीशुं। चालाक गधेड़ो तेनी भारे गुण अने कोथळो। तो अहींया एक वार्ता आपेली छे गधेड़ानी। तो एक चालाक गधेड़ो होय छे, तेना उपर गुण लादवामां आवे छे अने गुण कई गुणनो भार कई रीते ओछो करे छे ते अहींया जो आपणे जोईशुं। चालाक गधेड़ो अने तेनी भारे गुण, गुण एटले कोथळो। संदेश पासे एक गधेड़ो छे, तेनी पीठ पर मीठाथी पूरेपूरो भरेलो कोथळो उपाड़े छे। संदेश पासे एक गधेड़ो छे, तेनी पीठ पर मीठाथी भरेलो एक कोथळो उपाड़े छे। बजार जवाना रस्तामां तेमने एक नदी पसार करवी पड़े छे। एक दिवस नदी पसार करती वखते गधेड़ो लपसी गयो अने नदीमां पड्यो। एकवार नदी पसार करती वखते गधेड़ो नदीमां पड़े छे। ज्यारे ते ऊभो थाय छे त्यारे पीठ परनो कोथळो खूब हलको लाग्यो। गधेड़ो नदीमां पड़े छे एटले मीठू पाणीमां ओगळी जाय छे अने कोथळानो भार हलको थई जाय छे। તમે વિચારો કે કોથળો કેમ હલકો થયો હશે? તો કોથળાનું મીઠું પાણીમાં ઓગળી ગયું અને કોથળાનો ભાર ઓછો થઈ ગયો। ગધેડો ઘણો રાજી થઈ ગયો। હવે તેણે યુક્તિ સૂજી। બીજા દિવસે ચાલાક ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું। આ વખતે સંદેશ ગધેડાને યુક્તિ સમજી ગયો। સંદેશ હતો તે ગધેડાની યુક્તિ સમજી ગયો અને હવે સંદેશ કહે છે, મારે તને પાઠ ભણાવવો પડશે। બીજે દિવસે સંદેશ કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા। સંદેશ ગધેડાની યુક્તિ સમજી ગયો એટલે એણે કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા। હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે શું થશે? કેમ? તો સંદેશે શું કર્યું? કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા અને હવે ગધેડો પાણીમાં ડૂબકી મારશે એટલે ગરમ કપડાં હતા તે પાણી શોષી લેશે એટલે એનું વજન વધી જશે અને ગધેડાને ચાલવું મુશ્કેલ થઈ જશે। તો ગધેડાને એની ભૂલની સજા થશે અને એને આવું ન કરવું એ સમજાશે। આવી રીતે ગધેડાને પોતાની ભૂલ બદલ દંડ ચૂકવવો પડ્યો। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભારે અને હલકું એના વિશે શીખીશું। રાજુને ચીચવાની સવારી કરવી છે। ચીચો એટલે હિંચકો, તમે જોયો જ હશે અને હિંચકો ખાતા હશો। રાજુને ચીચવાની સવારી કરવા મિત્રની જરૂર છે। રાજુની મદદ કરવા રાણી આવે છે, રાજુની મદદ કરવા આ રાણી આવી। હજુ પણ રાણી ચીચવાની સવારી કરી શકતો નથી, રાજુ ચીચવાની સવારી કરી શકતો નથી। તમે તેનું કારણ કહી શકશો? સાચો જવાબ તરફ ફરતે ગોળ કરો। તો રાજુ રાણી કરતાં ભારે કે હલકો છે? તો રાજુ રાણી કરતાં હલકો, ભારે છે એટલે ઊભો થઈ શકતો નથી અને તે ભારે હોવાથી ચીચવાની સવારી કરી શકતો નથી। અસલમ તેની મદદ કરવા આવે છે। ચિત્ર તરફ જુઓ। હવે રાણી અને અસલમ બંને બેઠા અને એક તરફ રાજુ બેઠો છે। તમે કહી શકશો કે ચીચો કેમ બીજી તરફ ન મળ્યો? રાજુએ રાણી અને અસલમના કરતાં ભારે હલકો છે તો હલકો છે, રાણી અને અસલમનું વજન વધારે છે એટલે ભારે છે અને રાજુ હલકો છે, રાજુ હલકો છે એટલે ઊંચો થાય છે। મને એક યુક્તિ સૂજી।
હું મારું દફતર મારી સાથે રાખીશ. અમને ચીચવાની સવારી કરવાની મજા આવે છે અને દફતર વજનદાર હોવાથી આપણું વજન વધી જાય, એટલે આપણે વજન વધી જાય એટલે ભારે અને હલકું એમ ચીચવાની સવારી કરી શકાય. એ બંને જણ અહીંયા રાજુ પોતાનું દફતર રાખે છે અને અસલમ અને રાની ચીચવાની સવારી કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે તે ચીચવાના આધારે આપણે જોઈશું. તો અહીંયા બે તડબૂચ આપેલા છે, એક નાનું અને મોટું. તો ભારે હોય એને ભારે તરફ અને હલકું હોય એને ઊંચા તરફ, ભારે હોય એને નીચા તરફ. એવી જ રીતે અહીંયા એક બોટલ અને માટલું આપ્યું છે. તો બોટલનું વજન વધારે છે, માટલાનું વજન ઓછું છે. માટલામાં પાણી ભર્યું નથી, માટલાનું વજન વધારે છે એટલે માટલું ભારે છે અને બોટલનું વજન ઓછું છે એટલે બોટલ હલકી છે, એટલે બોટલ ઊંચી થશે અને માટલું નીચે રહેશે. એવી જ રીતે અહીંયા બે ગ્લાસ અને જગ તે તમે જોશો. અહીંયા ડોલ અને કપ આપેલા છે. તો ડોલનું વજન વધારે હોવાથી તે નીચે રહેશે અને કપ ઊંચો થશે. તો તમારે વિદ્યાર્થી મિત્રો હલકી વસ્તુનો રંગ પૂરવાનો છે. તો આ ચિત્રમાંથી તમારે જોવાનું ટેનિસનો ડોળો હલકો છે કે ફૂટબોલનો. તો જે હલકો હોય તેમાં તમારે રંગ પૂરવાનો. દફતર હલકું છે કે કંપાસ, જે હલકું હોય એમાં રંગ પૂરવાનું. દફતર ભારે હોય, કંપાસ હલકો હોય. આ પ્રવૃત્તિ કરાવતા પહેલા વિદ્યાર્થીઓને વસ્તુને હાથમાં આપી વજનની સરખામણી કરવી. તમારે વસ્તુઓ હાથમાં લઈ તેની સરખામણી કરવી અને હલકું હોય એમાં રંગ પૂરવાનો. છોટું વાંદરું અને ગાજર. ચિક્કી અને મિક્કી સસલાએ એક થેલો જોયો, તેમાં ગાજર હતા. આ ચિક્કી અને મિક્કી છે અને આ બાજુ છોટું વાંદરું સૂતેલું છે. ચિક્કી અને મિક્કી ગાજરનો કોથળો લઈને ઊભા છે. આ છોટું વાંદરું સૂઈ ગયું છે. ચિક્કી અને મિક્કી ઝઘડવા લાગ્યા. હું મોટા ગાજર લઈશ. ના, હું મોટો છું તેથી હું મોટા ગાજર લઈશ. તેમનો અવાજ સાંભળી છોટું વાંદરું જાગી ગયું અને છોટું વાંદરું તેની મદદે આવ્યો. અમે બંને આ ગાજરના સરખા ભાગ પાડવા ઈચ્છીએ છીએ, પરંતુ કેટલાક ગાજર મોટા છે અને કેટલાક ગાજર નાના છે, તો અમે શું કરીએ? તો હું તમને, છોટું વાંદરું કહે છે, હું તમને મદદ કરું. છોટું વાંદરું, તમને મદદ કરવા કશુંક લાવ્યો. તો છોટું વાંદરું મદદ કરવા માટે કંઈક લઈને આવે છે અને બંનેને મદદ કરે છે અને ભાગ પાડી આપે છે. ચિક્કી અને મિક્કીની મદદ કરવા માટે છોટું વાંદરાએ શું વાપર્યું તે વિચારો. તેનું ચિત્ર વાંદરાના હાથમાં દોરો. એવી જ રીતે તમારા માતા પિતા તમારા પરિવાર માટે ગાજર ખરીદે છે. એકવાર ઉપયોગ માટે તેઓ કેટલા ગાજર ખરીદી શકે? તો આપણા ઘરમાં ગાજરની વપરાશ માટે મમ્મી ગાજર લાવે તો એકવાર વપરાશ કરવી હોય તો કેટલા ગાજર જોઈએ? 500 અથવા 250 ગ્રામ. શાકભાજી વેચનાર ગાજરને કેવી રીતે તોલે છે? તો ગ્રામમાં. સિમરન કેટલું ઉંચકી શકશે? સિમરનના પિતાજીને તેમના ઘરના સ્ટોરરૂમમાં કેટલીક વસ્તુઓ રસોડામાં મૂકી છે. સિમરન તેના પિતાજીને મદદ કરવા ઈચ્છે છે. તો સિમરન જો વસ્તુ ગોઠવી રહી છે, તેના ઉપર નામ પણ લખેલા છે.
एक किलोग्राम खांड, एक किलोग्राम दाल, एक किलोग्राम घी, 5 किलोग्राम चोखा, 5 किलोग्राम लोट। तो सिमरन कई वस्तु उपाड़ी सकते अने सिमरनना पप्पा कई वस्तु उपाड़ी सके ए अहींया आपणे जोईशुं। तो हलकू अने बारे ए अहींया आपणने शीखवा मळे छे। तो कई वस्तु कोण उपाड़ी सके, सिमरन कयो थेलो उचकी सकशे तेनुं अनुमान करो। तो सिमरन 1 किलोग्रामनो थेलो उचकी सकशे, तेना पिताजी तो 5 किलोग्राम, तेनी माता तो 2 किलोग्राम, तेनी नानी बहन तो 1 किलोग्राम। શું સિમરન કોઈ પણ 2 થેલા એકસાથે ઉચકી શકશે? જો હા, કયા કયા? તો હા, સિમરન 2 થેલા એકસાથે ઉચકી શકશે, 1-1 કિલોગ્રામના 2 થેલા। તમે કયો થેલો ઉચકી શકશો અનુમાન કરો। તો જે અમારા વજન કરતાં ઓછા વજનનો હોય એ થેલો અમે ઉચકી શકીશું। અહીંયા જો સિમરન 1 કિલોગ્રામ મીઠું અને 1 કિલોગ્રામ ઘી એ બંને એકસાથે ઉચકી શકે છે, અને એના પિતા 5 કિલોગ્રામ લોટ ઉચકી શકશે, તેમની માતા 2 કિલોગ્રામ તેલ ઉચકી શકશે, અને તેની નાની બહેન 1 કિલોગ્રામ ઉચકી શકશે। આ રીતે સિમરનનો પરિવાર તેમના વજન પ્રમાણે વસ્તુને ઉચકશે। સિમરન 1-1 કિલોગ્રામના 2 પડીકા એકી સાથે ઉચકી શકે છે। હું મારા કરતાં ભારે ખાંડ, આ કીડીનું ચિત્ર આપેલું છે, હું કીડી કહે છે હું મારા કરતાં ભારે ખાંડનો દાણો ઉચકી શકું છું। તો અહીંયા નીચે પ્રાણી અને પક્ષીના ચિત્રો આપેલા છે, કયું પ્રાણી કયું પક્ષી કેટલું વજન ઉચકી શકે તેની સાથે જોડવાના છે। તો હાથી, અહીંયા પહેલું ચિત્ર છે બતક અથવા કબૂતર, તો એ પાંદડું ઉચકી શકશે। શું સૂચકશે? પાંદડું, કેમ? પાંદડું વજનમાં હલકું હોય। હાથી લાકડા ઉચકી શકશે, ગધેડો ખાંડની ગુણ ઉચકી શકશે એટલે ખાંડનો કોથળો ઉચકી શકશે, કૂતરું બોલ ઉચકી શકશે। તો આવી રીતે આપણે એને જોડીશું।